નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર એકોતેર જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની કે ભાઈ દાંતનું બહારનું પળ શેનું બનેલું હોય છે ઓપ્શન એ એમોનિયમ સલ્ફેટ ઓપ્શન બી કેલ્શિયમ ફોસ્ફેટ ઓપ્શન સી કેલ્શિયમ નાઇટ્રેટ અને ઓપ્શન ડી કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે જે દાંતની જે ઉપરનું જે બહારનું પળ જે છે એ શેનું બનેલું હોય છે તો કે ભાઈ ઓપ્શન બી કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે શેનું બનેલું હોય છે તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે હવે આ કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર જોઈએ અથવા રાસાયણિક સૂત્ર જોઈએ તો એનું રાસાયણિક સૂત્ર શું થશે તો કે સી એ એચ ઓ ફોર શું થશે તો કે સી એ એચ પી ફોર આ ચેનું રાસાયણિક સૂત્ર છે મિત્રો તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું એમનું બંધારણીય સૂત્ર છે જે શેમાં ઉપયોગ શેમાં હોય છે તો કે દાંતની ઉપરનું જે બહારનું જે મજબૂત પળ છે એ આનું બનેલું હોય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે ભાઈ નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રણ અને મહાલેખા પરીક્ષકનો અહેવાલને તપાસે છે એટલે કે આ જે ચાર સમિતિ આપેલી છે એમાંથી કઈ સમિતિ છે એ નિયંત્રક અને મહાલેખાનો પરીક્ષક પરીક્ષકનો અહેવાલ છે એ તપાસ તપાસે છે ઓપ્શન એ અનુમાન સમિતિ ઓપ્શન બી નાગરિક સેવા સમિતિ ઓપ્શન સી આયોજન સમિતિ અને ઓપ્શન ડી લોકલેખા સમિતિ તો આમાંથી કઈ સમિતિ છે કે જે આ અહેવાલ તપાસણી કરે છે તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે લોકલેખા સમિતિ છે એ આ અહેવાલની શું કરતી હોય છે ચકાસણી કરતી હોય છે અને આનું બીજું નામ છે શું આપેલું છે તો કે જાહેર હિસાબ સમિતિ આનું બીજું નામ શું છે તો કે જાહેર હિસાબ સમિતિ આની રચના ક્યારે થઈ હતી મિત્રો તો કે ઓગણીસો એકવીસમાં એમની રચના થઈ હતી ક્યારે થઈ હતી તો કે ઓગણીસો એકવીસમાં એમાં રચના થઈ હતી હવે આ સમિતિમાં કેટલા સભ્યો હોય છે મિત્રો તો કે બાવીસ સભ્યો હોય જેમાં પંદર છે લોકસભાના અને સાત છે સેના હોય છે તો કે રાજ્યસભાના હોય છે આની ખાસિયત એક મિત્રો સભ્ય તો કોઈ પણ બની શકે છે પણ અધ્યક્ષ ફરજિયાત છે એ કોણ હોય છે તો કે વિરોધ પક્ષના નેતા છે એ આમના અધ્યક્ષ હોય છે લોકલેખા સમિતિના અથવા જાહેર હિસાબ સમિતિના અને આનું કામ શું હોય છે તો કે જે કેગ કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ તો આ કેગના અહેવાલની ચકાસણી કરવાનું કામ શું કોનું હોય છે તો કે ભાઈ આ લોકલેખા સમિતિનું કામ હોય છે ફરીથી એક વખત લોકલેખા સમિતિનું બીજું નામ શું છે તો કે જાહેર હિસાબ સમિતિ જેમની રચના ક્યારે થઈ હતી તો કે ભાઈ ઓગણીસો એકવીસમાં થઈ હતી આ સમિતિમાં કેટલા સભ્ય હોય છે તો કે બાવીસ જેમાં પ્લંદર છે સેના હોય છે લોકસભાના અને સાત સેના હોય છે રાજ્યસભાના આ સિવાય તો કે એમનું કામ શું છે તો કે કેગના અહેવાલની તપાસણી કરવી આ સિવાય જાહેર જે સાહસો છે એમની પણ આ શું કરતી હોય છે તો કે ભાઈ તપાસણી એના હિસાબ આવક જાવકના હિસાબની તપાસણી કરતી હોય છે અને આની મુદત કેટલી હોય છે મિત્રો તો કે એક વર્ષની એમની મુદત હોય છે તો મિત્રો આ સવાલમાં એટલે કે ખાસ કરીને લોકલેખા સમિતિમાં આપણે આટલી માહિતી યાદ રાખીશું હવે જોઈએ આયોજન સમિતિ એટલે કે આયોજન પંચ સમિતિ સમિતિના કહી શકાય આયોજન પંચ તરીકે આપણે ઉલ્લેખ હતો તો જો કે હાલમાં આ છે નહીં હવે આમની રચના ક્યારે થાય તો કે આયોજન પંચની રચના થઈ હતી પંદર માર્ચ ઓગણીસો પચાસ માં ક્યારે થઈ હતી પંચવર્ષીય યોજના પછી વાર્ષિક યોજના અને વિકાસલક્ષી યોજના વિકાસલક્ષી યોજના આમની ઉપર શું કરે છે એ પોતાનો એમની રચના કરે છે કોણ તો કે આયોજન પંચ જો કે આ હાલમાં રહ્યું નથી આયોજન પંચ છે એમની જગ્યાએ કયું આવી ગયું છે તો કે નીતિ આયોગ શું આવી ગયું છે નીતિ આયોગ જેમની રચના અથવા કે નામ ક્યારથી ફેરવવામાં આવ્યું અથવા બદલવામાં આવ્યું તો કે એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ બદલવામાં આવ્યું હતું તો મિત્રો આ સવાલમાં આપણે આટલી માહિતી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી છે એનું મુખ્ય મથક ક્યાં જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ ગાંધીનગર ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી અમદાવાદ અને ઓપ્શન ડી જામનગર એટલે કે જે દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી છે તો એમનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો તો કે ભાઈ ગાંધીનગરમાં આવેલું છે જેમની રચના ક્યારે થઈ હતી તો કે બે હજાર સાતમાં છે એમની રચના થઈ હતી તો આટલી માહિતી આમાંથી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વર્ડમાં સેવ એઝ ઓપ્શન છે એ કયા મેનુમાં આવે છે એટલે કે જે સેવ એઝનો ઓપ્શન છે એ કયા મેનુમાં આવતો હોય છે ઓપ્શન એ એડિટ ઓપ્શન બી ફોર્મેટ ઓપ્શન સી ફાઇલ અને ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે જે વર્ડમાં છે એ સેવ એઝનો ઓપ્શન છે એ કયા મેનુમાં આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે ફાઇલ મેનુમાં આવશે આગળ જોઈએ કલમ નંબર ત્રણસો છપ્પન એટલે કે અનુચ્છેદ ત્રણસો છપ્પનમાં નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે એટલે કે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન છે એને કેટલો સમય માટે લાદવામાં આવે છે અહીં આપણે સમયગાળો આપ્યો છે કે ભાઈ ઓપ્શન એ એક વર્ષ માટે ઓપ્શન બી બે વર્ષ માટે ઓપ્શન સી ત્રણ વર્ષ માટે અને ઓપ્શન ડી છ માસ માટે તો જોઈએ આનો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે છ માસ માટે છે એ રાષ્ટ્રપતિ શાસન છે લાદવામાં આવે છે હવે મિત્રો આ જે રાષ્ટ્રપતિ શાસન છે એ કઈ કઈ અનુચ્છેદ અંતર્ગત કયા કયા આ લાદવામાં આવે છે તો ક્યાં ક્યાં લાદવામાં આવે છે એમની વાત કરીએ તો સૌપ્રથમ અનુચ્છેદ નંબર એ લઈએ મિત્રો તો કે ભાઈ અનુચ્છેદ નંબર ત્રણસો બાવન તો આ ત્રણસો બાવનમાં કયું આવે છે તો કે રાષ્ટ્રપતિ શાસન અથવા કટોકટી રાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેર કરવામાં આવે છે આ અંતર્ગત તો કે સંપૂર્ણ ભારતમાં છે શું લાગી રહી છે લાગી શકે છે તો કે ભાઈ કટોકટી લાગી શકે છે ઇમરજન્સી લાગુ પડે છે કયા અનુચ્છેદ અંતર્ગત તો કે ભાઈ ત્રણસો બાવન હવે મિત્રો આ જે કટોકટી લગાડવી હોય તો એ કોણ લગાડી શકે છે તો કે રાષ્ટ્રપતિ લગાડી શકે છે હવે રાષ્ટ્રપતિને છે કોના કહેવાથી લગાડે છે તો મિત્રો વડાપ્રધાન કોના કહેવાથી કહેવાથી ઘણા બધી ઘટનાઓ બની ગઈ આથી છે એ શું થયું એક બંધાણીય સુધારો થયો એ અંતર્ગત હવે પછી જો કટોકટી લાગુ કરવી હશે તો ખાલી વડાપ્રધાન નહીં ચાલે એની જગ્યાએ શું જોશે તો કે વડાપ્રધાન અને મન મંત્રી મંડળ એ બંનેનું લેખિત સ્વરૂપ એટલે કે લેખિતમાં જો આપશે તો જ રાષ્ટ્રપતિ છે એ શું કરશે ઇમરજન્સી લાગુ કરશે એટલે કે કટોકટી છે બંધાણી કટોકટી લાગુ કરશે કય અનુચ્છેદ અંતર્ગત તો કે ભાઈ ત્રણસો બાવન હવે પહેલાં જ છે તમારે આ જો કટોકટી પસાર કરવી હોય તો સંસદમાંથી શું થવું જોઈએ તો કે કટોકટીનો પ્રસ્તાવ છે પાસ થવો જોઈએ એના માટે બે તૃતીયાંશ કમ્પલસરી ફરજિયાત છે એ શું હોવું જોઈએ બહુમતી હોવી જોઈએ હવે આ ખરડો છે કેટલા સમયમાં છે પાસ થઈ જવો જોઈએ તો આ ખરડો છે એ સૌ પ્રથમ બે માસ હતું હાલમાં આમને એક માસની અંદર જ છે એ શું થઈ જવો જોઈએ ખરડો જો પસાર થઈ જાય એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી ગયું પણ જો સંસદમાં એક મહિનાની અંદર જો પસાર ના થાય તો આ રાષ્ટ્રપતિ શાસન છે એ શું થઈ જશે રદ થઈ જશે અને જો પસાર થઈ જાય તો કેટલો સમય માટે રહેશે તો કે છ માસ માટે રહેશે કેટલો સમય માટે રહેશે છ માસ હવે માનલો કે છ માસની પાછળ પણ હજી પણ સ્થિતિ નોર્મલ થઈ નથી તો આવી રીતના મિત્રો છ છ માસ કરીને કેટલો સમય સુધી રાખી શકે છે કુલ તો કે અનિશ્ચિત કાળ અનિશ્ચિત કાળ સુધી છે એ રાખી શકાય છે એટલે કે કોઈ એનો ચોક્કસ કાર્યક્ર કાર્યકાળ હોતો નથી એટલે કે જો માની લો કે હાલમાં અત્યારે પસાર કરી તો છ મહિના સુધી શું રહેશે વેલિડ રહેશે હવે છ મહિના પછી પણ હાલમાં સ્થિતિ નોર્મલ થઈ નથી તો પાછો છ મહિનામાં આવી રીતના ખડો પસાર થશે અને પાછો છે એને પસાર કરવામાં આવશે એમ કરતાં કરતાં અનિશ્ચિત કાળ એટલે કોઈ ચોક્કસ હોતું નથી કેટલો સમય સુધી આ કટોકટી લાગુ પડી શકશે પણ હા એમાં કંડિશન શું રહેશે તો કે બે એક માસમાં થઈ જવું પડશે હવે બીજી આવે છે ત્રણસો છપ્પન કઈ કટોકટી આવે છે ત્રણસો છપ્પન તો કે આ જે છે એ સંપૂર્ણ ભારતમાં સંપૂર્ણ ભારતમાં અને આ એટલે કે ત્રણસો છપ્પનની કલર કટોકટી છે એ કોઈ ભારતના ભાગમાં અથવા કોઈ એક ભાગમાં એક કોઈ વિસ્તારમાં છે આ કટોકટી લાગવામાં આવે છે કઈ કટોકટી તો કે ત્રણસો છપ્પનની હવે આમને છે પસાર થવામાં કેટલો સમય કરો કેટલા સમયમાં છે એ આ કોઈ રાજ્યમાં લાગુ પાડે કટોકટી તો રાષ્ટ્રપતિનો ખરડો છે એ કેટલા સમયમાં સંસદમાંથી પસાર થવો જરૂરી છે તો કે બે માસમાં છે એ પસાર થવો જરૂરી છે એટલે કે બે માસમાં જો પસાર થઈ જાય તો કેટલો સમય માટે વેલિડ રહેશે તો કે છ મહિના અથવા છ માસ માટે વેલિડ રહેશે પણ માની લો કે કોઈ રાજ્ય એવું છે કે છ મહિના સુધી હાલમાં પણ કોઈ સ્થિતિ નોર્મલ થઈ નથી તો શું થશે તો કે આને છે એ રિપીટ કરવાનો પણ મિત્રો અહીંયા ખાસ એક સવાલ પૂછાય છે અવારનવાર કે ભાઈ મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે કેટલો સમય સુધી રાખી શકાય તો કે ભાઈ ત્રણ વર્ષ સુધી છે એ રાખી શકાય એથી વધારે કોઈ રાજ્યમાં કટોકટી લાગ્યું રાખી શકાશે નહીં પણ જુઓ મિત્રો જ્યારે ભારતની વાત આવશે ત્યારે કયું આવશે અનિશ્ચિત એટલે કે ક્યારેક એવું પણ બને જોકે અત્યાર સુધી બન્યું નથી પણ ક્યારેક એવું પણ બને કે ભાઈ કોઈ જગ્યાએ એક માસ પૂરતી એક ટર્મ એટલે કે છ માસ પૂરતી રહ્યું હોય ઘણી ઘણી વખત એવું બન્યું હોય કે ભાઈ વધારી શકે ત્રણ વર્ષ અથવા એથી વધારે પણ થઈ શકે એટલે કે કોઈ ત્યાં ચોક્કસ ક્રાઇટેરિયા નથી પણ જ્યારે રાજ્યની વાત આવશે તો એમાં ચોક્કસ આપણે શું આપી દીધો છે ક્રાઇટેરિયા કે મેક્સિમમ એટલે કે વધારે વધારે ત્રણ વર્ષથી વધારી શકાશે નહીં હવે ત્રીજી કટોકટી જોઈએ અનુચ્છેદ નંબર ત્રણસો જેને નામ છે નાણાકીય કટોકટી તો નાણાકીય નાણાકીય કટોકટી કટોકટી છે છે કયા અંતર્ગત લાગે છે તો કે ભાઈ અંતર્ગત લાગુ પડે છે હવે આમાં કઈ રીતના હોય છે કે ભાઈ માની લો કે કોઈ રાષ્ટ્રપતિ એ છે આ કટોકટી લાગુ પડી તો એ કેટલા સમયમાં પેલા તો પસાર થવી જોઈએ તો કે બે માસમાં પસાર થવી જોઈએ પણ કેટલો સમય માટે છે એ આ કટોકટી રાખી શકાશે તો કે ભાઈ આ પણ અનિશ્ચિત કાળ સુધી છે એ રાખી શકાશે ખ્યાલ આવે છે મિત્રો એટલે કે અહીંયા અનિશ્ચિત કાળ હોય અથવા અનંત સમય સુધી કહીએ તો પણ સરખું જ છે એટલે કે કોઈ ચોક્કસ સમય સુધી અહીંયા નક્કી રહેતું નથી એટલે કે નાણાકીય કટોકટી ત્રણસો સાઠ અંતર્ગત લાગુ પડે છે જે સંસદમાંથી બે માસની અંદર ખરડો પસાર થવો જરૂરી છે અને અનિશ્ચિત કાળ સુધી છે એમને રાખી શકાય છે એટલે કે કોઈ એનો ચોક્કસ સમય નથી કે આટલા સમય સુધી જ છે એમને રાખી શકાય જ્યારે આપણે વાત કરી કે ભાઈ રાજ્યની કટોકટી જેમાં યાદ રાખીશું કે ભાઈ ત્રણ વર્ષ મેક્સિમમ એટલે કે વધારે વધારે ત્રણ વર્ષ માટે આપણે રાખી શકીએ છીએ હવે મિત્રો અત્યાર સુધી આપણે રાષ્ટ્રીય કટ આ નાણાકીય કટોકટી હાલમાં અત્યાર સુધી એક પણ વખત લાગુ પડી નથી એટલે ભારતમાં લાગુ પડી નથી હવે આ લાગુ પડવાનું કારણ મુખ્ય વસ્તુ શું હોય છે ફુગાવો જ્યારે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જો ફુગાવો વધી જાય એટલે કે પૈસાઓની ડિમાન્ડ જે વેલ્યુ કહીએ એ ઘટી જાય ત્યારે નાણાકીય કટોકટી લાગવાની શક્યતા વધી જાય હવે મિત્રો આપણે જે છે એક સવાલ છે કે ભાઈ ત્રણસો છપ્પન અંતર્ગત ગુજરાતમાં પણ કટોકટી લાગી છે તો એ અંતર્ગત ગુજરાતમાં કેટલી વખત અને કઈ કઈ સાલમાં છે એ કટોકટી લાગી છે એ તમારે કો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો મિત્રો આમાં આપણો જવાબ શું આવશે તો કે ભાઈ ત્રણસો છપ્પન અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન છે એ કેટલો સમય સુધી લાગી શકાય કોઈ પણ રાજ્યમાં તો કે છ મહિના પણ મેક્સિમમની જો વાત આવશે એટલે કે ત્રણ વર્ષ સુધી છે એ લાગુ પાડી શકાય છે એનાથી વધારે લાગુ પાડી શકાતો નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી વળી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો જય હિન્દ જય ભારત અસ્તુ